વેલકમ ફ્રેન્ડ્સ. જીપીએસસીની ECF માટે પર્યાવરણના અગત્યના ટોપિક જોઈએ. એમાં ફર્સ્ટ ટોપિક છે ઇકોલોજિકલ સક્સેશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે અનુક્રમણ. અનુક્રમણ એટલે શું? તો સક્સેશન કહેવાય એટલે વૃદ્ધિ. પર્યાવરણમાં આપણે વાત કરીશું સ્પીસીસ અને હેબિટાટની. તો સમયની સાથે સ્પીસીસ અને હેબિટાટમાં શું પરિવર્તન આવે છે તો એને કહેવામાં આવે છે ઇકોલોજિકલ સક્સેશન. તેના કેટલા પ્રકાર હોય છે? તેના બે પ્રકાર હોય છે. પહેલો પ્રકાર છે પ્રાઇમરી સક્સેશન. પ્રાઇમરી સક્સેશન એટલે શું? તો અહીંયા તમને ઇમેજ દેખાય છે, જ્યાં પહેલો જે અહીંયા તમે જોઈ શકો છો આ શું છે, તો વેરાન જમીન છે, રાઈટ? આ વેરાન જમીનની પછીનો સ્ટેજ શું છે? તો લાઇકન. લાઇકન એટલે શું? લાઇકન જે છે એ ફંગસ પ્લસ એલ્ગીનું મિશ્રણ છે. જો આ હવામાં હાજર હોય તો એ શું કરશે? આ જે વનસ્પતિ છે એને ઉગવામાં મદદ કરશે. એટલે હવા કેવી છે? સાફ છે એનો નિર્દેશ કરે છે. જો હવામાં પ્રેઝન્ટ ના હોય એનો મિનિંગ સલ્ફરનું પોલ્યુશન છે. તો આ લાઇકન્સની મદદથી આપણે જમીનમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. ત્યારબાદ તમને આ સ્ટેજ જોવા મળશે જ્યાં ઘાસ જોવા મળશે, રાઈટ? અને શ્રબ્સ, ઘાસ પછી નેક્સ્ટ સ્ટેજ છે શ્રબ્સ. આટલે સુધીના સ્ટેજને આપણે કહીશું પાયોનિયર સ્ટેજ. પાયોનિયર સ્ટેજ પછી આ જે પાર્ટ તમને જોવા મળે છે આ છે સેકન્ડ ફેઝ. સેકન્ડ ફેઝ કહેવાય ઇન્ટરમિડિયેટ ફેઝ. ઇન્ટરમિડિયેટ ફેઝમાં નાના નાના વૃક્ષો આ બધા તમને જોવા મળશે, જેમાં તમને પાઇન ફોરેસ્ટ છે, ચેરી, આ બધા સેકન્ડ ફેઝમાં ગ્રો કરશે. થર્ડ જે છે એને કહેવાય ક્લાઇમેક્સ કમ્યુનિટી. ક્લાઇમેક્સ કમ્યુનિટી એટલે શું? ક્લાઇમેક્સ કમ્યુનિટીમાં તમને દરેક પ્રકારની બાયોડાયવર્સિટી જોવા મળશે. અહીંયા તમને એકથી એક સાથે બહુ જ અલગ અલગ જાતના વૃક્ષો તમને જોવા મળશે, જ્યાં તમને શ્રબ્સ પણ જોવા મળશે, વૃક્ષો પણ જોવા મળશે. હેબિટાટ એટલે કે વિવિધ પ્રકારની અહીંયા તમને ફ્લોરા અને ફોના બંને જોવા મળશે. તો આ જે છે ક્લાઇમેક્સ કહેવાય. અને ફર્સ્ટ સ્ટેજ હતો એને કહેવાય પાયોનિયર. પ્રાઇમરી સક્સેશનમાં શું છે? તો જ્યારે પણ કોઈ પણ જમીન વેરાન છે, ઉજ્જળ છે, તો ત્યારબાદ તેના વિવિધ તબક્કાઓ શરૂ થાય તો એને કહેવામાં આવે છે પ્રાઇમરી સક્સેશન. નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડરી. સેમ ઇમેજ છે પરંતુ અહીંયા થોડો ફેરફાર છે. સેકન્ડરી સક્સેશન એટલે શું? સેકન્ડરી સક્સેશનની વાત કરીએ તો આપણે ફર્સ્ટ પ્રાઇમરી સક્સેશનમાં વેરાન જમીન જોતા હતા. સેકન્ડરીમાં શું છે? જે જમીન પહેલેથી યુઝ થયેલી છે, મીન્સ એના પર તમને કોઈ પણ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે અથવા તો કોઈ આવાસો જોવા મળે છે, ત્યાં આ જમીનની આજુબાજુ એન્થ્રોપોજેનિક રીતે એટલે કે માનવીય રીતે અથવા તો દુકાળ, પૂરની પરિસ્થિતિ, આ બધી પરિસ્થિતિના કારણે તમે અહીંયા જોઈ શકો છો કે તેનો નાશ થાય છે. આપણે ઉદાહરણ લઈએ ઝૂમ ખેતીનું. તો ઝૂમ ખેતીમાં શું હોય છે કે એક જગ્યાએ જંગલ વિસ્તાર હોય તો ત્યાંના જે વૃક્ષો છે તેનો નાશ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. સેમ પ્રોસેસ કે અહીંયા કોઈ તમારી વનસ્પતિઓ જોવા મળે છે તો એનો નાશ કરીને ત્યાં શું છે, તો એ શું થયું, જે જમીન હતી કયા પ્રકારની થઈ ગઈ? બંજર જમીન થઈ ગઈ. બંજર જમીન પછી ત્યાં ધીમે ધીમે લાઇકન તો છે જ ઉપલબ્ધ, એટલા માટે થોડા વર્ષો પછી તમને ફરીથી અહીંયા ઘાસ જોવા મળશે, શ્રબ્સ જોવા મળશે. અને તે જ પરિસ્થિતિ જે પહેલાં હતી ત્યાં આપણે ક્લાઇમેક્સ કમ્યુનિટીમાં પાછા આવી જઈશું. પહેલો સ્ટેજ હતો પાયોનિયર સ્પીસીસ, સેકન્ડ સ્ટેજ ઇન્ટરમિડિયેટ સ્પીસીસ અને થર્ડ ક્લાઇમેક્સ. એટલે કે જે બાયોડાયવર્સિટી પહેલાં હતી એ આપણને પાછી મળે છે. આને કહેવાય દ્વિતીય સક્સેશન. ફર્સ્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઝીરોથી સ્ટાર્ટ થાય છે, ત્યારબાદ અહીંયા કેટલા વર્ષોનો સમયગાળો છે, તો 150 વર્ષનો. જ્યારે પ્રાઇમરીની વાત કરીએ તો 1000 વર્ષ જેટલો સમયગાળો લે છે, રાઈટ? પ્રાઇમરી સક્સેશન એ રણ વિસ્તાર અથવા તો કોઈ પણ ઉજ્જળ જમીન ત્યાંથી શરૂ થશે, ત્યારબાદ એનો ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ.
તે જ આ જે કમ્યુનિટી છે એ ડિસ્ટ્રોય થઈ જાય, ફરી નવી કમ્યુનિટી સ્ટાર્ટ થાય, એને કહેવાય સેકન્ડરી સક્સેશન. આનો સમયગાળે આશરે 200 વર્ષ, રાઈટ? આનો તફાવત જોઈએ તો આ જમીન જે છે એમાં હ્યુમસ જોવા મળતો નથી, કેમ કે રણ વિસ્તારની અહીંયા તમને જોવા મળશે, અહીંયા તમને બાયોડાયવર્સિટી વિવિધ જોવા મળશે, એટલે માટે આ જમીનોમાં હ્યુમસ જોવા મળશે ખેતી લાયક જોવા મળશે, જ્યારે અહીંયા નહીં હોય, કારણ કે અહીંયા ગ્રોથ હશે. એટલા માટે અહીંયા વિવિધ પ્રકારની બાયોડાયવર્સિટી તમને જોવા મળે છે. અહીંયા લાસ્ટ સ્ટેજ એટલે કે ક્લાઇમેક્સ કમ્યુનિટીમાં તમને જોવા મળશે. તો આ બધા તફાવતો છે. આ જે છે સેકન્ડરી સક્સેશન, એની વૃદ્ધિ થતાં ઓછો સમય લાગશે, જ્યારે પ્રાઇમરી સક્સેશનમાં વધુ સમય લાગે છે. તો આ પ્રકારે આપણે ફર્સ્ટ ટોપિક પૂરો કર્યો. થેન્ક યુ.